માધ્યમથી લાઈવ પ્રોગ્રામો જોવાની વિશેષ સુવિધા. આપ ઇન્ટરનેટના માધ્યમથી આપના મોબાઈલ, ટેબ્લેટ, કોમ્પ્યુટર તથા ટીવી પર નિહાળો કચ્છમાં સામાજિક ધાર્મિક મહોત્સવોનું જીવંત પ્રસારણ. પ્રસારણ નિહાળવા ક્લિક કરો www.rajgorlive.com. ધાર્મિક તથા સામાજિક ઉજવણીના જીવંત પ્રસારણ માટે સંપર્ક કરો રાજગોર લાઈવ, પ્રસિદ્ધ રાજગોર, મોબાઈલ નંબર 9537469476, ટેલિફોન નંબર 02832240312242312. કિડીઝ કેમ્પસ નર્સરી અને પ્લે હાઉસ આ એક એવું કેમ્પસ છે કે જ્યાં આપના વહાલ સોયા ફૂલ જેવા કુમળા બાળકોને કે જેઓ ઘર અને મમતાની છત્રછાયા છોડી પહેલી જ વાર એક નવી દુનિયામાં ડગ માંડી રહ્યા છે એમને અપાય છે વહાલ અને મમતા ભરી ભાવચર, પ્રેમપૂર્વકનું માર્ગદર્શન કે જેને સહારે તે પોતાના આવનારા જીવનના નવા શૈક્ષણિક તબક્કાથી પરિચિત થઈ શકે. અહીં તેમને મળે છે સ્વતંત્રતાની સાથે સંસ્કારોનું ઘડતર. અહીં તેમને મળે છે ભાર વિનાનું હસતા નાચતા ગાતા તેમની મરજી મુજબનું શિક્ષણ. નાના બાળકોની, ઘર પરિવારની, વાલક ભરી દુનિયા અને શૈક્ષણિક જગત વચ્ચેની જોડતી કડી એટલે કિડીઝ કેમ્પસ નર્સરી અને પ્લે હાઉસ. નવા સત્રના એડમિશન માટે સંપર્ક કરો કિડીઝ કેમ્પસ નર્સરી અને પ્લે હાઉસ, 6 AB આશિયાના ભાનુશાલી નગર, મુંદ્રા રોડ, ભુજ. કલ્પના શાહ, મોબાઈલ નંબર 90990 37364, ફોન નંબર 02832 231 380. અમારી બીજી શાખા કિડીઝ કેમ્પસ નર્સરી એન્ડ પ્લે હાઉસ, દરજી કોલોની, ઘનશ્યામ નગર, ભુજ. કલ્પના શાહ, મોબાઈલ નંબર 9099037364. જીનાલી શાહ 9033903392. અમારી ત્રીજી શાખા કિડીઝ કેમ્પસ નર્સરી એન્ડ પ્લે હાઉસ, સનસિટી, નુરાની રોડ, મહાદેવ નગર, વાલદાસ નગરની પાછળ. એડમિશન માટે સંપર્ક કલ્પના શાહ 90990 37364, રમીલા ભાનુશાલી 90994 23294. નમસ્કાર, કચ્છ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું સુનિલ માકડ. આજે વાત કરીશું વેગીલા વાયરા વચ્ચે ચોમાસું થશે લેટ. શાળા પ્રવેશોત્સવની ટીકા કરનારા કોંગ્રેસી નેતા શંકરસિંહ વાઘેલાને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો વળતો જવાબ. પણ સમાચારોની શરૂઆત કરીશું. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહે શિક્ષક બનીને વિદ્યાર્થીઓના લીધેલા ક્લાસથી, ક્લાસરૂમ એ જ છે પણ વર્ગ શિક્ષક બદલી ગયા છે. કચ્છ ન્યૂઝમાં આપ જુઓ છો એ દ્રશ્ય ભુજની ગણેશનગરની સરકારી શાળા નંબર 17 છે, જેમાં વિદ્યાર્થીઓનો ક્લાસ લેનારા શિક્ષક બદલી ગયા છે. આ વર્ગ શિક્ષક છે રાજ્યના શિક્ષણ મંત્રી, હા, ખુદ રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જાતે જ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત શિક્ષક બનીને વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે. રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શહેરી વિસ્તારના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત ભુજ મધ્ય શિક્ષક બનીને વિદ્યાર્થીઓને ભણાવનારા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કચ્છ ન્યૂઝ સાથે કરેલી વાતચીતમાં શાળા પ્રવેશોત્સવ અંગેની આંકડાકીય માહિતી આપી હતી. 8, 9, 10 જૂન એ ગ્રામ્ય વિસ્તારમાં અમે કાર્યક્રમ પૂર્ણ કર્યો અને આજથી શહેરી વિસ્તારનો પ્રવેશ મહોત્સવનો કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ. ગ્રામ્ય વિસ્તારમાં 4,14,000 જેટલા બાળકોનો પ્રવેશ અમે ધોરણ પહેલામાં અપાયો. આ વખતે પહેલીવાર અમે ધોરણ 9નો પ્રવેશ મહોત્સવ કરીએ છીએ. અત્યાર સુધી પહેલા ધોરણનો કરતા હતા, પણ પ્રવેશ મહોત્સવની સાથે સાથે અમારો બીજો ઉદ્દેશ છે ડ્રોપ આઉટ રેશિયો ઓછો થાય. અમારા 14 વર્ષના પ્રયાસથી આ ડ્રોપ આઉટ રેશિયો ઘણો ઓછો થયો છે.
પણ 8-9 ધોરણમાં દીકરા દીકરીઓ જાય છે એમાં ડ્રોપ આઉટ રેશિયો થોડો વધવા લાગ્યો. આ સમાચાર મળતાની સાથે જ માન્ય આનંદીબેન પટેલે આ જ વર્ષથી 9 ધોરણમાં પણ પ્રવેશ મહોત્સવ કરવો અને સમાજને શિક્ષકોને અપીલ કરવાની કે કોઈ પણ બાળક શાળા છોડે નહીં. અને મેં પણ રાજ્યના શિક્ષણ મંત્રી તરીકે એક સૂત્ર આપ્યું છે સમાજને, મારા વિભાગને, મારા શાળા પરિવારને કે 100% નામાંકન, 0% ડ્રોપઆઉટ. અને આમાં રાજ્ય સરકારને ખૂબ સફળતા મળી છે. આ 45 ડિગ્રી તાપમાં પણ ગામડાના કાર્યક્રમમાં 100% ગામડાના વાલીઓ પોતાના બાળકો લઈને એ કાર્યક્રમમાં આવે છે. શહેરી વિસ્તારનો પણ આજે મારો ભુજ વિસ્તારમાં કાર્યક્રમ ચાલી રહ્યો છે. વેલકમ અનમોલ. અવનવી આઇટમોનો રિઝનેબલ પ્રાઇસનો શોરૂમ એટલે જેસન્સ જેસન્સ જેસન્સ. સેલ ફિક્સ પ્રાઇસ ટીશર્ટ 150-300, ફોર્મલ શર્ટ 150-350, ફેન્સી શર્ટ 350, જીન્સ પેન્ટ 350, કોટન પેન્ટ 350, ફોર્મલ પેન્ટ 350, નાઇટ ટ્રેક 200, કોટન ટ્રેક 300, કેપરી 200, તથા સૂટ, બંડી, બ્લેઝર, શેરવાની, ઇન્ડો વેસ્ટર્ન શેરવાની રેડી તથા ઓર્ડર મુજબ બનાવી આપવામાં આવશે. અને 1982 થી અવિરતપણે સફળતાના સોપાન સર કરતું ટેલરિંગનો શોરૂમ જેસન્સ ટ્રેલર. અમારું એડ્રેસ જેસન્સ મેન સ્વેર, અનમર રિંગ રોડ, પાંજરાપોર શેરીની બાજુમાં, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર મુકેશભાઈ 94-290-40-939, વિરેનકુમાર 98-798-81-181. શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ સંદર્ભે રાજ્યની ભાજપ સરકારની ટીકા કરનારા કોંગ્રેસી નેતા શંકરસિંહ વાઘેલાને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ભુજમાંથી વળતો જવાબ આપીને રાજકીય ગરમાટો લાવી દીધો છે. હવે પ્રાથમિકની જેમ જ માધ્યમિક શાળા પ્રવેશોત્સવ પણ યોજાશે. રાજ્યમાં પ્રથમ જ વખત આ વર્ષથી ધોરણ 9 પ્રવેશ આપવાનો કાર્યક્રમ વિદ્યાર્થીઓનો ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા શરૂ કરાયો છે. કચ્છમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં ભુજની ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં ધોરણ 9 વિદ્યાર્થિનીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. સહયોગ હોલમાં આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા, ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય, શિક્ષણાધિકારી મધુકાંત આચાર્ય, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, ઉપપ્રમુખ બાપાલાલ જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યની ભાજપ સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણ અને હવે માધ્યમિક શિક્ષણ ક્ષેત્રે શરૂ કરાયેલા શાળા પ્રવેશોત્સવમાં પ્રધાનો અને ઉચ્ચ અધિકારીઓ રોકાઈ જતા વહીવટી તંત્ર ઠપ થાય છે. શિક્ષકોની ખૂબ જ ઘટ હોય શિક્ષકોનો પ્રવેશોત્સવ કરવા સહિતના મુદ્દે કોંગ્રેસી નેતા શંકરસિંહ વાઘેલાએ ભાજપ સરકારની આકરી ટીકા કરી છે. સમગ્ર રાજ્યમાં ચર્ચા જગાવનાર શંકરસિંહ વાઘેલાની ટીકાનો જવાબ ભુજમાંથી આપીને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજકીય ગરમાટો લાવી દીધો છે. જોઈએ કચ્છ ન્યૂઝ સાથે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની વાતચીત. સમાજમાં માત્ર 75% જ બાળકોનું નામાંકન થતું હતું, આજે 99% થાય છે. અમારી જે ટીકા કરે છે લોકો એ કદાચ આ માહિતીથી અજ્ઞાન લાગે છે કે 75% નામાંકન હોય મતલબ કે 25% નિરક્ષર હોય. આ શાળા પ્રવેશ મહોત્સવમાં 45 ડિગ્રી તાપમાં સરકારે સમાજને સાથે રાખીને 99% અમે નામાંકન કર્યું છે. મોટી સમસ્યા સમાજની કે બાળક બેસે અને પછી 2 વર્ષ ભણીને ઉઠી જાય. ટીકા કરનારને આની પડી નથી, ખબર જ નથી કે સમાજમાં શું ચાલી રહ્યું છે. આ ભાજપની સરકારે, નરેન્દ્રભાઈએ આ પ્રવેશ મહોત્સવ કર્યો એટલે શાળા છોડીને ઉઠી જનાર જે સંખ્યા હતી એમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. 37%માંથી 7%, 20%માંથી 2%. ધોરણ 8-9 જનાર દીકરા દીકરીઓ એનો ડ્રોપઆઉટ રેટ વધ્યો એટલે અમે આ વખતે પહેલીવાર
ધોરણ 9 પણ પ્રવેશ મહોત્સવ કર્યો છે. અમે આ વખતે પહેલીવાર આ પ્રવેશ મહોત્સવનો મુખ્ય હેતુ એ છે, નામાંકન, સ્થાયીકરણ અને ગુણવત્તા. જે તે કક્ષાના વિદ્યાર્થીને જે તે કક્ષાનો સિલેબસ આવડવું જોઈએ, અમે માનીએ છીએ, એને વધારે સ્ટ્રેન્ધન કરવા માટે, મજબૂત કરવા માટે અમે ગુણોત્સવ શરૂ કર્યો છે. અને એના કારણે જે એ ગ્રેડની શાળા ગણી કાંઠી હતી આખા રાજ્યમાં, આજે હજારોની સંખ્યામાં થઈ છે. અને ગુણોત્સવની સાથે સાથે પ્રવેશ મહોત્સવ, એ બંને સાથે આ વખતે અમે જોડ્યા છે. અને બીજા ધોરણમાં, ત્રીજા ધોરણમાં એ વિદ્યાર્થીઓને અમે અમારી સાથે બેસીને લેખન, ગણન અને વાંચન કરાવીએ છીએ. એક એક મહાનુભાવ, મંત્રી કક્ષાના, એમએલએ, એમપી, હું તમારા દ્વારા સમાજને મારે એ કહેવું છે કે અમે તો કરીએ, સ્વાભાવિક છે, કારણ કે અમે જાહેર જીવનના લોકો છીએ એટલે કરીએ. પણ કોઈ આઈએએસ અધિકારી, સચિવાલયમાં એરકન્ડિશનમાં બેસતો કોઈ સિનિયર સચિવ, એ કોઈ ગામડામાં જઈને શાના માટે કરે? એ માત્ર અને માત્ર ભારતીય જનતા પાર્ટીની સરકારના કહેવાથી સમાજની સેવા માટે જાય છે. અને એ સમજણપૂર્વક જાય છે કે જે સમાજનું ઋણ મારા ઉપર છે, એ ઋણ ઉતારવા માટેનો કોઈ શ્રેષ્ઠ માર્ગ હોય તો શાળા પ્રવેશ મહોત્સવ છે. ટીકા કરનારાને આ માહિતી જ નથી, એટલે મારે તમારા દ્વારા એ પણ કહેવું છે કે પ્રવેશ મહોત્સવ દ્વારા શિક્ષણની ગુણવત્તા વધી છે, ડ્રોપઆઉટ રેશિયો ઘટ્યો છે, નામાંકન વધ્યું છે. અને હું ભારપૂર્વક રાજ્યના શિક્ષણ મંત્રી તરીકે કહું છું, હું ટીકાકારોને જવાબ આપીને કહું છું કે ગુણોત્સવનો અને પ્રવેશ મહોત્સવનો 100% લાભ થયો છે, જેની અનુભૂતિ તમને કદાચ ન દેખાય, બાકી સમાજને એની અનુભૂતિ થઈ છે, સમાજને એનો અનુભવ થયો છે. સાહેબ, કચ્છમાં શિક્ષકોની અત્યારે મોટી ઘટ છે. આવતા મહિને 6-8 શિક્ષકો, અમારે 1-5 શિક્ષકની ઘટ નથી, 6-8 જે છે એની પ્રક્રિયા ચાલુ છે અને આવતા 1-2 મહિનામાં એ પૂર્ણ થઈ જશે. પણ દરમિયાનમાં મેં છેલ્લા વર્ષથી એક પ્રવાસી શિક્ષકની યોજના, વિઝિટિંગ ટીચરની યોજના મેં દાખલ કરી છે. અને હું માનું છું એ કોઈ વર્ગ શિક્ષક વગર ના રહેવો જોઈએ. તો અમને પ્રક્રિયા કરવામાં કેટલીક વાર લિટિગેશન થતા હોય છે, એ લિટિગેશનને કારણે અમે પ્રક્રિયા અટકાવવી પડે છે. અમારે તો પ્રક્રિયા અટકી જાય એટલે અમે નિમણૂક નથી કરી શકતા. તો દરમિયાનમાં પ્રવાસી શિક્ષક પ્રાથમિકમાં ઓછામાં ઓછા 7,500 રૂપિયા અને માધ્યમિકમાં 13,000 રૂપિયા સુધીનું વેતન અમે આપીએ છીએ. અને 2 મહિના, 5 મહિના, 6 મહિના આજુબાજુના કોઈ શિક્ષક નોકરી વગરના હોય તો એને લઈ લે. અને એ પ્રવાસી શિક્ષકની યોજના, મારી બેન દીકરી જ્યારે ડિલિવરી ઉપર જાય અને 6 મહિના રજા પર હોય, એ વખતે પણ વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે એની પણ ચિંતા રાજ્ય સરકારે પ્રવાસી શિક્ષક મારફતે કરી છે. બીએમસીબી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ. નર્સિંગ અભ્યાસક્રમ શા માટે? અભ્યાસક્રમ પૂર્ણ થયે માસિક રૂપિયા 25,000 ની શિક્ષકની નોકરીની તક, નર્સિંગ પ્રોફેશનમાં નોકરીની તક, ફોરેન જવા માટેનો ગેટવે, 50 સીટ્સ, એડમિશન ઓન મેરિટ, કોલેજ, સ્કૂલ, હોસ્ટેલ, ગવર્મેન્ટ એપ્રુવડ કોર્સિસ રેકોગ્નાઇઝ બાય આઈએનસી, જીએનસી, કચ્છ યુનિવર્સિટી. બીએસસી નર્સિંગ ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે 4 વર્ષનો કોર્સ ફોર બોયઝ એન્ડ ગર્લ્સ. ડિપ્લોમા ઇન જનરલ નર્સિંગ જીએનએમ ધોરણ 12 સાયન્સ સામાન્ય પ્રવાહ 3.5 વર્ષનો કોર્સ બોયઝ અને ગર્લ્સ માટે. એએનએમ નર્સિંગ ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓ માટે 2 વર્ષનો કોર્સ. કેમ્પસની સગવડો. હરિયાળું 3 એકરમાં વિસ્તરેલું શૈક્ષણિક સંકુલ, આધુનિક લેબોરેટરી, લાઇબ્રેરી, ગર્લ્સ બોયઝ માટે અત્યાધુનિક હોસ્ટેલ, ફ્રી ટ્રાન્સપોર્ટની સગવડ, શિક્ષણોત્તર પ્રવૃત્તિઓ, બધી જ ઇન્ડોર આઉટડોર ગેમ્સની સગવડ. વધુ માહિતી માટે તાત્કાલિક સંપર્ક કરો અંબિકા બેન, મોબાઈલ નંબર 9687404164 તથા 2712155. ચોમાસું ક્યારે બેસશે? શું વેગીલો પવન
ચોમાસાને તાણી જશે. ગરમી અને બફારા વચ્ચે જાણીશું ચોમાસા વિશે શું છે હવામાન વિભાગનો વર્તારો, શું છે ચોમાસાની આગાહી. ગરમી અને બફારા વચ્ચે સૌની નજર હવામાન વિભાગ તરફ છે ત્યારે કચ્છ ન્યૂઝે હવામાન વિભાગનો સંપર્ક કરીને લોકોના મનમાં ઉદ્ભવતા ચોમાસા અંગેના સવાલો અને હાલમાં ફૂંકાતા વેગીલા પવન વિશે જાણવાનો પ્રયાસ કર્યો છે. કચ્છ જિલ્લાના હવામાન વિભાગના વડા રાકેશ કુમાર કહે છે કે કચ્છમાં દર વખતે ચોમાસા પૂર્વે આવો જ વેગીલો વાયરો ફૂંકાય છે એટલે ચિંતાનો વિષય નથી, પણ ચોમાસું થોડું લેટ થશે. देखिए अभी मौसम के हालचाल की बात करें तो मानसून में अभी थोड़ा डिले है यहाँ पे. जो मानसून है अभी गोवा में ज़रूर आ चुका है और महाराष्ट्र में उसकी एंट्री नहीं हुई है क्योंकि मानसून में थोड़ा सा डिले आया है 1 से 2 दिनों का. हालांकि फिर से इसमें तेज़ी आने की संभावना है 1-2 दिनों के बाद और फिर ये और पार्ट्स जो भारत के बचे हुए उनमें प्रवेश करेगा धीरे धीरे. सर बात करें पवन की, पवन की सर गति की, तो क्या है गति आज के? देखिए पवन की गति की बात करें तो ये तो हमने पहले ही बताया हुआ था कि 1 हफ्ते तक पवन की गति जो है ज़्यादा रहेगी और उसकी गति जो है 15 से 20 किलोमीटर प्रति घंटा के बीच में बनी रहेगी. सर ये पवन से कोई बारिश को मानसून मौसम को कोई नहीं, ये तो देखिए ये तो फीचर है. मानसून से पहले पवन की गति थोड़ा ज़्यादा होती है इधर भुज में, वही है ये और बाकी कोई ऐसा मान्य नहीं है. सर यानी किसी भी पब्लिक को ये मौसम में कोई भी डरने की जरूरत नहीं है ना? जी बिल्कुल, जी बिल्कुल बिल्कुल ऐसा कुछ नहीं है. हाँ थोड़ा सा एहतियात जरूर बरतें, जैसे विशेष रूप से जो टू व्हीलर्स होते हैं तो क्योंकि पवन की गति तेज है इसलिए मतलब नियंत्रण में अपना वाहन चलाएं. गुजरात नी नंबर 1 राजकोट नी कृष्णा इंटरनेशनल स्कूल हवे भुज मां एडमिशन शुरू. राजकोट थी निष्णात शिक्षकों नी टीम द्वारा शिक्षण. ધોરણ 1-10 CBSE બોર્ડ અને ધોરણ 9 તેમજ 11 GSEB બોર્ડ. ગુજરાતી અંગ્રેજી માધ્યમ સાથે શિક્ષણ, સાથે JEE મેઇન, નીટ, AIPMJ, ગુજસેટ, UPSC, GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી. JEE અને નીટના અભ્યાસક્રમ માટે વિશેષ તજજ્ઞો દ્વારા માર્ગદર્શન. ટેબ્લેટ દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસક્રમનું રિવિઝન. દિવ્ય બ્રહ્મલોક, ભુજ માંડવી હાઈવે, શિવપારસ પાસે, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર 9099091560 એન્ડ 61 0283229377. ઈમેલ એડ્રેસ bhujkrishnaschool@gmail.com. વેબસાઇટ www.divyabrahmalok.com. વાત સંવેદનાની. ભુજના પસ્તી ગ્રુપ દ્વારા મેગા પસ્તી અભિયાન અંતર્ગત એકઠી કરાયેલી પસ્તી વેચીને વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય કરાશે. જોઈશું વિદ્યાદાનનો સ્તુત્ય પ્રયાસ. પસ્તી ગ્રુપ દ્વારા આયોજિત મેઘા પસ્તી અભિયાનનો પ્રારંભ કચ્છ યુનિવર્સિટીના કુલપતિ સીબી જાડેજાના હસ્તે કરાયો હતો. આપણા ઘરમાં એકઠી થયેલી પસ્તી પણ કોઈના જીવનમાં વિદ્યાદાનનું નિમિત્ત બની શકે છે. પસ્તી ગ્રુપ દ્વારા અલગ અલગ જગ્યાએથી એકત્ર થયેલી પસ્તીને એકઠી કરીને તેના વેચાણમાંથી એકત્ર થતી રકમ દ્વારા સરકારી શાળાઓમાં શૈક્ષણિક કીટ અપાય છે. સંવેદના ભર્યા આ પ્રયાસમાં આપણે પણ પસ્તી ગ્રુપને સહયોગ આપીને પસ્તીદાન દ્વારા વિદ્યાદાનનું પુણ્ય કમાઈ શકીએ છીએ. પસ્તી ગ્રુપ વતી કચ્છ ન્યૂઝ સમક્ષ લાગણી વ્યક્ત કરતા મનીષ નિરંજન કહે છે કે આ વખતે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને હસ્તે શૈક્ષણિક કીટ અપાશે. પસ્તી ગ્રુપ 2011 થી કાર્ય કરે છે. જ્યારે ભુજમાં પૂર આવ્યું ત્યારથી પસ્તી ગ્રુપ અસ્તિત્વમાં આવ્યું અને ત્યારથી સતત આ 6ઠા વર્ષે અમે શૈક્ષણિક કીટનું વિતરણ કાર્ય કરશું. આ વખતમાં અમારી પાસે લગભગ 1500 સ્ટુડન્ટ આવી ગયા છે અને એમને આ વખતે રહ્યાણ રિસોર્ટ આપણને મળેલો છે ફ્રી, એમાં આપણે આ વખતે પસ્તી ગ્રુપ કીટ વિતરણ કરશે. કેવી રીતે કાર્ય કરે છે પસ્તી? પસ્તી ગ્રુપ દર રવિવારે સવારના 8:30 વાગ્યે પોતાની ટીમ અને છકડો એ લઈને નીકળી પડે છે. અમુક વિસ્તાર દર રવિવારના ફિક્સ હોય ત્યાં અમે ઘરે ઘરે જઈ અને પસ્તી કલેક્શન કરીએ. એના અનુસંધાને આજે ભુજમાં મેગા પસ્તી કલેક્શન છે. અમારી અલગ અલગ આજે જે ટીમ અહીંયા બેન્કર્સ કોલોનીમાં ફરે છે એવી 8 ટીમ અલગ વિસ્તારમાં ફરી અને આજે પસ્તીનું કલેક્શન કરશું અને આ જે પસ્તીના કલેક્શનમાંથી અમારે વધારે ગરીબ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણની સહાય કરવાના હેતુસર જ આ કાર્ય કરીએ. કેવો રિસ્પોન્સ મળતો હોય છે? અને બહુ જબરજસ્ત રિસ્પોન્સ અમને મળે જ છે અને અહીંયા સુધી અમને જો પહોંચાડવામાં કોઈ વધારેમાં વધારે ત્રિપુટી જિમ્મેદાર માનું છું હું, એક તો અમારી આ ટીમ છે, બીજું છે પસ્તીદાતા
અને ત્રીજું છે આપ સર્વે મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા જે સતત અમારી સાથે જોડાય અને એક ગ્રુપનું કામ છે એવી રીતે જ પોતે આવી અને અમારા આ કાર્યને બિરદાવે છે. અમને આજના દિવસમાં અંદાજિત હું ધારું છું ત્યાં સુધી અમારે એક કલેક્શનમાંથી લગભગ એટલે 3000 કિલો પસ્તીની અમે ગણતરી રાખીએ છીએ, કારણ કે અમે 10.5 સુધી જ લેશું. અને આજના આ કાર્યમાં અમે આઈટીઆઈના વિદ્યાર્થીઓનો સહયોગ લીધો છે અને જે જે સ્કૂલમાં અમે આપવાના છીએ એ સ્કૂલના વિદ્યાર્થીઓ 10 વિદ્યાર્થીઓને આવી રીતે એમનો પણ સહયોગ લઈ અને આખા ભુજમાં પસ્તી ગ્રુપ કાર્ય કરે છે. અમે જનરલી બધી સ્કૂલોમાંથી છે ને 3-8 ધોરણ સુધીના વિદ્યાર્થીઓનું જે જરૂરિયાત છે એમનું લિસ્ટ મંગાવીએ અને એના આધારે ધોરણ વાઇઝ અમે કીટ બનાવી અને વિતરણ કાર્ય કરીએ છીએ. અને આ 16 તારીખના જે શૈક્ષણિક કીટ વિતરણ સમારંભ છે એના અંદર અમારી ઈચ્છા હતી છેલ્લા 5 વર્ષથી કે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી એકાદવાર આપણે આ કાર્યમાં ઉપસ્થિત રહે, એટલે આ વખતે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી અમારા આ કાર્યમાં ઉપસ્થિત રહી અને ગરીબ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરશે. અમે તો લોકોનો પ્રતિસાદ એટલો બધો છે પણ અમારું જે કાર્ય અમારે કરવું છે એનાથી અમને એમ લાગે છે કે અમારે બધી સ્કૂલોને આપવું છે. હજી તો અમે 15 સ્કૂલોને જ આપીએ છીએ. ભુજની બધી સ્કૂલોને આપવા માટે અમારે હજી વધારે પસ્તીદાતાઓ જોઈએ અને અમારી ટીમ પણ જોઈએ. ટીમમાં પણ નવા નવા યંગ જનરેશનના છોકરાઓ છે, એ બધા જોડાઈ રહ્યા છે એટલે અમને આનંદ થાય છે અને યંગ જનરેશન આવા સારા કાર્યમાં જોડાય એ વાતનો ગૌરવ પણ થાય છે. Sanskar School invites you to enroll the admission of your child and be the part of this shining banner. Admissions open for the year 2016-2017. Playgroup, nursery, junior KG, senior KG, Sopan 1 and Sopan 2, class 1 to 12 English medium and class 1 to 12 Gujarati medium. રોમિયો ગીરી પછી બુટલેગર સામે સપાટો બોલાવતા મહિલા પીએસઆઈએ બિયરના જથ્થા સાથે ભુજના યોગેશ સોરઠિયા નામના યુવાનને ઝડપ્યો છે. કચ્છના યુવા વર્ગમાં ગેરકાનૂની કામ કરવાનો વધતો જતો ક્રેઝ ચિંતાજનક છે. કાનૂનનો ભંગ કરીને કરાતું ગુનાહિત કૃત્ય આર્થિક લાભની સાથે સાથે સળિયા પાછળ પણ ધકેલી શકે છે. આજે યુવાનોએ એ જાણવાની જરૂરત છે કે બુરે કામ કા બુરા નતીજા, ખોટું કરશું તો પોલીસ પકડશે જ. ભુજમાં બિયરની બોટલો સાથે યોગેશ સોરઠિયા નામનો આ યુવાન મહિલા પીએસઆઈ પીકે તાગિયાના હાથે ઝડપાઈ ગયો હતો. ભુજના ત્રિમંદિર પાસે એરપોર્ટ રોડ ઉપરથી ઝડપાયેલા યોગેશ સોરઠિયા વિરુદ્ધ દારૂબંધીના ભંગ અંગેનો ગુનો નોંધી તેની અટક કરાઈ હોવાનું કહેતા પીએસઆઈ પીકે તાવિયાડ, આજના સમયે પેટ્રોલિંગ દરમિયાન ત્રિમંદિર રોડ પાસે એક ગાડી પસાર થઈ અને ઊભી રાખી અમે અને ગાડી ચેક કરતા એમાંથી બિયરના જથ્થો મળી આવ્યો છે. કોણ છે આરોપી? શું નામ છે આરોપી? આરોપીનું નામ છે યોગેશ મનહરવા સોરઠિયા. તો આ હતા આજના સમાચાર. આપ પણ આપની ફરિયાદ કે સમસ્યા અમને મોકલી શકો છો. કચ્છ ન્યૂઝ બનશે આપનો અવાજ. ફરી મળીશું આજ માધ્યમ દ્વારા આજ સમય પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.